ધીરે ધીરે આપણા સમાજમાં માનસિક બીમારીઓ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ માટે અવેરનેસ ખૂબ વધતી જાય છે. જેમ જેમ અવેરનેસ વધતી જાય છે એવી જ રીતે લોકો એની ટ્રીટમેન્ટ લેવા પણ વધારે ને વધારે આગળ આવતા જાય છે. આજે આપણે વાત કરીશું ડિમેન્શિયાની, એક એવી બીમારીની કે જેના વિશે આપણને બધાને નાના મોટા પાયે થોડું ઘણું એક્સપોઝર તો છે, પણ એ એક્ઝેક્ટલી શું હોય છે, શું કામ થતું હોય છે, એની સારવાર શું હોય છે કે સારવાર હોય છે પણ કે કેમ, એના વિશે આજે આપણે વાત કરીશું. વેલકમ ટુ ટાઈપરાઈટર. મારું નામ છે ડૉક્ટર મનન ઠકરાર અને આજે આપણે વાત કરીએ છીએ ડિમેન્શિયા વિશે. આપણા શરીરમાં દરેક વસ્તુ કોષથી એટલે કે સેલથી બનેલી હોય છે. કોઈ પણ અલગ અલગ જાતના ટિશ્યુ હોય અને એ ઓર્ગન હોય, એ ઓર્ગનની અંદર ટિશ્યુઝ હોય અને એ ટિશ્યુની અંદર સેલ હોય. સેલ આપણું બેઝિક સ્ટ્રક્ચર છે. જેમ કે લીવરના સેલ અલગ પ્રકારના હોય, લીવરના કોષ અલગ પ્રકારના હોય, એવી જ રીતે લંગ્સના કોષ, લંગ્સના સેલ અલગ પ્રકારના હોય અને એવી જ રીતે બ્રેનના સેલ અલગ પ્રકારના હોય. બ્રેનના સેલને ન્યુરોન કહેવાય. ન્યુરોન એક એવા પ્રકારના કોષ હોય છે કે જેની એકવાર ડેમેજ થઈ ગયા પછી એનું રીગ્રોથ નથી થતું હોતું, એ પાછા જન્મ નથી લેતા હોતા. જે રીતે મસલ્સમાં કોઈ પણ ટેર આવી જાય તો એ પોતાની મેળે હીલ થઈ જતું હોય છે. એટલે જ આપણે એવું જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિને બહુ ખરાબ રીતે એક્સિડન્ટ થાય અને એ પોતાના હાથનો કે પગનો ઉપયોગ બ્રેન ઇન્જરીના કારણે ગુમાવી દે તો એ પાછું આવતા ખૂબ વાર લાગતી હોય છે અને સંપૂર્ણપણે કદાચ પાછું નથી આવતું હોતું. ડિમેન્શિયા એક એવી બીમારી છે કે જેમાં આપણા મગજના કોષ ધીરે ધીરે મૃત્યુ પામે છે. આ મૃત્યુનું કારણ અલગ અલગ વસ્તુ હોઈ શકે કે જેને ડિમેન્શિયાના અલગ અલગ પ્રકારો કહેવાય. ડિમેન્શિયાના લક્ષણો આપણે સામાન્ય રીતે એ રીતે જોતા હોય છે કે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય એમ એમ એમને વસ્તુઓ યાદ ન રહે, ભૂલવાની બીમારી જેને કહી શકાય. અને ભૂલવાની વસ્તુ પણ સૌથી પહેલાં ચાલુ થતું હોય છે શોર્ટ ટર્મ મેમરીથી. શોર્ટ ટર્મ મેમરી એટલે ગઈકાલે શું જમ્યા, ગઈકાલે કોને મળ્યા, ગઈકાલે કોઈ નવા વ્યક્તિ જોડે વાત કરી, આજે સવારે કેટલા વાગે ઉઠ્યા, એવી બધી વસ્તુઓ વ્યક્તિ ભૂલી જતું હોય છે. પણ તમે જો એમને પૂછો કે ભાઈ તમે વર્ષો પહેલાં કઈ સ્કૂલમાં ભણ્યા હતા કે બાળપણમાં તમારું એડ્રેસ શું હતું, તો એમને જૂની જૂની વસ્તુઓ બધી યાદ રહેતી હોય છે. આપણા બ્રેનની અંદર હિપોકેમ્પસ કરીને એક પાર્ટ છે જે શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરે છે. એક ફેક્ટરી છે કે જે ટૂંક સમય માટે જળવાયેલી મેમરીને રેમ અને રોમ સાથે કમ્પેર કરી શકીએ, જે આપણે પહેલાના વિડીયોમાં પણ વાત કરી હતી. શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરે છે અને એ મશીન બરાબર નથી ચાલતું કે જેથી કરીને મેમરીઝ બરાબર ફોર્મ નથી થતી. પણ ડિમેન્શિયામાં માત્ર ભૂલવાની તકલીફ નથી હોતી, ડિમેન્શિયામાં ભૂલવાની સાથે સાથે એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગની પણ તકલીફ હોય છે. એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ એટલે કે આપણી રોજબરોજની જિંદગીની કામો, જેમ કે શર્ટના બટન બંધ કરવા, જેમ કે કપડાં ઇસ્ત્રી કરવા, ચા બનાવવી, કંઈક નાનું મોટું રસોઈ બનાવી નાખવી, એ બધી વસ્તુઓ આપણી ડે ટુ ડે સ્કિલમાં આવતી હોય છે કે જે આપણને સામાન્યપણે ભૂલાતી નથી હોતી. પણ ડિમેન્શિયાથી પીડિત લોકોમાં એ વસ્તુ ઘણી વાર ધીરે ધીરે કરતી અફેક્ટ કરતી હોય છે. બીજું એક લક્ષણ ડિમેન્શિયામાં એ પણ જોવા મળે છે કે આપણી જે પહેલાંની પર્સનાલિટી હોય એ પહેલાં જેવી નથી રહેતી હોતી. એક સામાન્ય સૌથી સાધારણ રીતે જોવામાં આવતું એક લક્ષણ એ છે કે એવું એક વ્યક્તિ કે જે જિંદગીમાં ક્યારેય અપશબ્દોનો પ્રયોગ ના કર્યો હોય કે ગુસ્સેલ ન થતું હોય, એ અચાનક એનો સ્વભાવ કે એવો બદલી જાય કે એ લોકો પર ગુસ્સો કરવા માંડે, એ લોકો ઉપર પોતાનું સંતુલન ગુમાવી બેસે, ઘણીવાર અપશબ્દોનો પ્રયોગ કરવા માંડે કે જે એમણે પોતાની જિંદગીમાં 65-70 વર્ષ સુધી ના કર્યું હોય. આ બધી વસ્તુને લોસ ઓફ ઇનહિબિશન કહેવાય. આ એટલે થાય કારણ કે આપણા મગજનું એક પાર્ટ જેને કે ઓર્બિટો ફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય, કે જે એના માટે જવાબદાર છે કે આપણને કહે કે ભાઈ આ વસ્તુ બોલવી વ્યાજબી છે કે બરાબર છે અને આ વસ્તુ નથી, એ એટલું સારી રીતે કામ નથી કરતું હોતું. એટલે એવું થતું હોય કે આપણને જ્ઞાન ના રહે કે આવું મારે બોલાય અને આવું મારે ના બોલાય, જેથી કરીને આપણે ગુસ્સો કરવા માંડીએ, અપશબ્દો બોલવા માંડીએ વગેરે વગેરે. ડિમેન્શિયાના આ સાદા લક્ષણો થયા, જે આપણે પાછા એક વાર વાત કરી લઈએ કે ભૂલવાની બીમારી હોવી, યાદશક્તિ ઓછી થઈ જવી, રોજબરોજની જિંદગીમાં તકલીફો પડવી, ઘણીવાર પર્સનાલિટીમાં ચેન્જીસ આવવા, ઘણીવાર ટોયલેટ પેશાબ અને ઝાડાનું કંટ્રોલ પોતાના ઉપર ના રહેવું, આ બધી વસ્તુઓથી ડિમેન્શિયાના લક્ષણ માપી શકાય કે જાણી શકાય. ડિમેન્શિયા મલેરિયા કે ડાયાબિટીસ જેવું નથી કે જેની આપણે લોહીની તપાસ કરી અને જાણી શકીએ કે ભાઈ આ વ્યક્તિને ડિમેન્શિયા છે કે નહીં. પરંતુ મગજનો ફોટો એટલે કે સીટી સ્કેન અથવા MRI લીધા પછી
અને સાથે સાથે મેમરી ટેસ્ટ જેમ કે MMSE વગેરે એક મેમરી ટેસ્ટ છે, એવી ACE પણ બીજી મેમરી ટેસ્ટ છે કે જેનાથી આપણને ખબર પડે કે વ્યક્તિના મગજમાં ઇન્ફોર્મેશન પ્રોસેસ કરી શકવાની અલગ અલગ રીત કેટલી એફિશિયન્ટ છે, કેટલી સારી છે. એના ઉપરથી આપણને ખબર પડી શકે કે એમને ડિમેન્શિયાના લક્ષણો છે કે નહીં. પણ કોઈ વ્યક્તિને ડિમેન્શિયા છે કે નહીં એ કોઈ લોહી તપાસ કે કોઈ બ્રેઇન સ્કેનથી નહીં, સિમ્પટમ ઉપરથી, ક્લિનિકલ પ્રેઝન્ટેશન ઉપરથી જ જાણી શકાય છે. ડિમેન્શિયાના અલગ અલગ પ્રકારો છે, મગજના કોષ બરાબર રીતે કામ ન કરવાના અલગ અલગ કારણો હોઈ શકે ને. એવી જ રીતે અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા એક એવું પ્રકારનું ડિમેન્શિયા છે જેમાં મગજના જ્ઞાનતંતુઓમાં તકલીફ હોય છે અને એના કારણે એસેટાઇલ કોલાઇન નામનું એક જ્ઞાનતંતુ ખૂબ ઓછું થઈ જતું હોય છે. આ ઓછું થઈ જવાના કારણે મગજ જેટલું સરસ ઓઇલિંગથી ચાલવું જોઈએ એટલા સરસ ઓઇલિંગથી ના ચાલે, એની આપણે દવાઓ આપી શકીએ કે જેથી કરીને એનું પ્રોગ્રેશન ઘટી શકે. પણ એને આપણી પ્રોપર કોઈ ટ્રીટમેન્ટ કરી શકીએ એવી કોઈ સારવાર ડિમેન્શિયાની નથી હોતી. દવાઓ વડે આપણે એની પ્રોગ્રેસ ઘટાડી શકતા હોઈએ છીએ. એવી જ રીતે બીજું ડિમેન્શિયાનું પ્રકાર છે વાસ્ક્યુલર ડિમેન્શિયા, એટલે કે મગજમાં લોહી બરાબર રીતે ના પહોંચવાના કારણે થતું ડિમેન્શિયાને વાસ્ક્યુલર ડિમેન્શિયા કહેવાય. એવી જ રીતે ત્રીજું કહેવાય પાર્કિન્સન્સ ડિમેન્શિયા, કે જેમાં શરીરમાં ખાલી મેમરીના કે કોગ્નેટિવ વિચારોના તકલીફો સિવાય હલવા ચાલવામાં પણ તકલીફો જોવા મળે છે. શરીર કડક થઈ જવું એટલે કે રિજિડિટી થવી અને હાથમાં કંપન આવી એટલે કે ટ્રેમર્સ આવવા જોવા મળતા હોય છે. આ સિવાય પણ ડિમેન્શિયાના ઘણા અલગ અલગ પ્રકારો છે જે હન્ટિંગ્ટન્સ કોરિયામાં, ક્રુથવેલ જેકોબ ડિઝીઝ વગેરેમાં જોવા મળે છે. પરંતુ તમને આ કોઈ પણ લક્ષણ તમારા નજીકના કોઈ વડીલમાં દેખાય તો ચોક્કસ નજીકના મનોચિકિત્સક પાસે એમને લઈ જઈ અને એની સારવાર કરાવજો. મળીએ આગલા એપિસોડમાં ટાઈપરાઇટરના. મારું નામ છે ડૉક્ટર મનન ઠકરા.